કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિ બેઠક મળી દેશમાં વધી રહેલી મોંઘવારી અને ભાવ વધારો ખેડૂતો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આડેધડ અણધડ વહીવટના કારણે મોંઘવારીએ માજા મૂકી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મોંઘવારીને કાબુ કરવામાં નિષ્ફળ રહી છે ઠાલા વચનો આપી પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે બેરોજગારી અને ગરીબીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ડ્રાઈવરોની આવડતના કારણે દેશ તમામ ક્ષેત્રે પાછળ ધકેલાઈ રહ્યો છે આવા સમયે કોંગ્રેસ પક્ષ સામાન્ય કચડાયેલા વર્ગને સાથે રાખી દેશને જનતાનો વિકાસ કરવા કટિબદ્ધ છે જેના લાને પ્રજાના પ્રશ્નોને યોગ્ય સ્થાને પહોંચાડવા અને સરકારને જગાડવા આજે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સૂચના અનુસાર પેટ્રોલ ડીઝલ ગેસ અને તેલ વગેરે મોંઘવારીની માજા મૂકી છે ત્યારે મોંઘવારીના વિરોધમાં તાલુકા કોંગ્રેસ કારોબારી અને રેલી જન ચેતના કાર્યક્રમ તેમજ તાલુકા સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ઝાલા ખેડા જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી સુધાબેન ચૌહાણ તેમજ કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી હાજર તથા બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહજી તાલુકા કોંગ્રેસના કાર્યકરો તાલુકા સમિતિના હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો તાલુકા પંચાયતના સભ્યો કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના વિરોધમાં બેઠક મળી હતી. કપડવંજ તાલુકાના ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે કાર્યક્રમ યોજાયો. કપડવંજ ઉમા ભવન પાટીદાર કચ્છી વાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુસિંહ ડાભી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ઝાલા રાજુભાઈ પટેલ ગૌતમ ચૌહાણ રાજુભાઈ ઝાલા કાલુસિંહ અજીતસિંહ બાલાસિનોર અતુલભાઈ પટેલ ઇન્દ્રજીત દિલીપસિંહ સોઢા રૂપલબેન રાજુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ નવીનભાઈ શહેર પ્રમુખ કપડવંજ અજયભાઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલાસિનોર પ્રમુખ ખાલીદ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે આજ જે ભેગા થયા મોંઘવારી વિરોધની વાત કરવા માટે ભેગા થયા, પણ થોડી ધારાસભ્ય તરીકે હું સનાતન વર્ષથી કાર્યક્રમ કરી રહ્યો, એમાં આપણે મંદિર મોંઘવારી અને મહામારીનો સમય ગયો. આપણે શરૂઆત થઈ અમારી ધારાસભ્યની અને એકાદ વર્ષ બરોબર આપણી ગાડી પાટા ઉપર આવી અને તરત જ કોરોના ના આવ્યો. અમે તુંગડીમાં કેટલાય ગામો તમારી વચ્ચે બોલે જવાબ થઈ, અમે તમારા ગામમાં જયારે જયારે મુલાકાત કરીશું ત્યાં કોઈ ગામ બાકી નહીં રહે. મને એવું લાગે કે મોટા ભાગે હું પ્રયત્ન કરું બધા ગામમાં આવવાનો પ્રયત્ન કરું. હજી જે વાત કરી વિકાસની વાત કરી તો મોટા ભાગે જે તમારી ગ્રાન્ટ છે અમે ધારાસભ્ય તરીકે અમને આપો, પણ એ ગ્રાન્ટ તમારે એ તમારા હકની ગ્રાન્ટ છે. એટલે કેટલાય ગામોમાં ધારાસભ્ય તરીકેનું ફંડ આવતું હોય એ અમારા ધારાસભ્ય તરીકે 80-20 આવતા હોય, 15% આવતા હોય, 100% આવતા હોય, પ્રાંતની ગ્રાન્ટમાંથી આવતા હોય, કલેક્ટરની ગ્રાન્ટમાંથી આવતા હોય, ડીડીઓની ગ્રાન્ટમાંથી આવતા હોય. એટલે મોટા ભાગે તમારા બધા ગામડાનો વિકાસ કરવાની પૂરેપૂરો પ્રયત્ન કર્યો. વાત રહી મહામારીની, હમણાં આપણે એક વરે વરે આજે 1.5 વર્ષ થઈ હમણાં એટલી મહામારી આવી કે સતત અડા કલાક સુધી બને તો લગી મોટા ભાગે જે આપણે મહામારીમાં જે કઈ બીમાર થયા, કોઈ દાખલ થયા, કોઈને રજા લેવાની હોય, કોઈને આર્થિક રીતે હોવો, તો આમ તો આર્થિક રીતે તો આપણે ખૂબ પાયમાલ થઈ ગયા અને આપણા સોજનો કેટલાય આપણે ગુમાવી જાય છે. મને એમ લાગે કે આપણે કપડાના તો બધા આગેવાનો એમના બધા આગેવાનો આપણા સોજનો આપણે ગુમાવી જાય છે. ભાઈ શ્રી જુવાનસિંહ જેવા એવા અહીંયા આપણે ઓએનજીસી હતા, આપણે ભાઈ શ્રી શું નામ બોલ્યું અર્જુનસિંહ ભાઈ અયુભાઈ અને આવા બધા મજબૂત કે શરીરે જે સશક્ત હતા બહુ આપણા બધા આગેવાનો આપણે આપણી વચ્ચેથી કોંગ્રેસ પાર્ટીમાં સારા આગેવાનો કે જે આપણે અમે બહુ